સંસદ ના બનેલ ગૃહમાંથી 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે આદૃત ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ સંસદમાં બનેલ ગૃહમાંથી વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ સરકાર સામે વિપક્ષ આક્રમક બન્યું છે. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં વિવિધ સ્થળોએ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્ટેશન વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકતંત્ર બચાવોના પ્લેકાર્ડ લઈ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવી કૂતરા દહન કરવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે એક તબક્કે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે બાદમાં વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી. હવે શહેરનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ. સમગ્ર ભારત દેશની પ્રજાએ જોયું હશે કે સંસદમાં જે બનાવ બની રહેલો છે, આ દેશના ખૂણે ખૂણેના લોકો પણ જાણે છે કે આ દેશની અંદર કેટલી બેરોજગારી વધી રહેલી છે, જેના કારણે સંસદની અંદર રજૂઆત કરવા જેવી સરકાર સાંભળતી ના હોય, શાસક પક્ષ પોતાને કઈ રીતે વિપક્ષને દબાઈ દેવાના જે પ્રયત્ન કરી રહેલા છે, ત્યારે 142 થી વધારે સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય ત્યારે સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર અને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે. સરકાર પોલીસને આગળ રાખીને કોંગ્રેસનો કાર્યકર્તા કઈ રીતે અવાજ ના ઉઠાવી શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહેલા છે, ત્યારે એનો ઉગ્ર આજે વિરોધ કરીએ છે. આવનાર દિવસની અંદર પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે કે દરેક પક્ષોને સાથે રાખીને ભાજપ સરકાર જે રીતે કરી રહેલી છે એની સામે કઈ રીતે દેખાવો કરે, ધરણા પ્રદર્શન કરે, આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.